विज्ञान शाश्वत सुखनु। विज्ञान शाश्वत सुखनु। एक स्पष्टता, आ फिल्म कोई धर्म के संप्रदाय ना उपदेश के प्रचार रूपे नथी, परंतु परम पूज्य दादा भगवाने जे जोयू जाण्यू अने अनुभव्यू ए दृष्टि ए ज्ञान ए अनुभव धर्म नात जात के ऊंच नीच ना भेदभाव वगर वधु मां वधु लोको लाभ मेळवे तेवी भावना मात्र छे। समय अने संयोग एवा निर्माण पाम्या छे के आप अत्यारे आ फिल्म निहाळवा उपस्थित छो। कारण आ फिल्म समर्पित छे ए सौने जेओ झंखे छे सर्व प्रकारना दुखमांथी कायमी मुक्तिनो आनंद अने ए माटे आत्मानी ओळखना मार्गे डग तो मांडी चूक्या छे, परंतु हजू कोई अनुभवथी वंचित छे। आ फिल्म समर्पित छे ए सौने पण जेओ आ मार्गे डग मांडवा प्रयत्नशील छे, परंतु संपूर्ण स्वीकारी शकाय तेवी साची दिशानी शोधमां छे। अने ए सौने पण जेओ आ बधुं अकळ अने अघरूं छे एम मानी आ मार्गे डग मांडता अचकाय छे। સૂર્યના પ્રથમ કિરણની સાથે જ પ્રભાતનું વાતાવરણ ગુંજી ઉઠે છે પ્રાર્થનાના પવિત્ર સુરોથી। આપણા સૌનું ધ્યેય છે સમસ્યાઓ વિનાનું શાંતિમય સુખમય જીવન। પણ સુખ એટલે શું? કે મને ગમતું જે મળે તે મારા માટે સુખ છે। બાળકો સારી રીતે ભણે, ફાધર મધર તરફથી સારો એવો સપોર્ટ મળે, કોઈ પણ મંદિરમાં જવાથી મનને એકદમ શાંતિ મળતી હોય એવું લાગે। બધી વસ્તુઓ હોય એટલી તો જોઈએ, સપોઝિંગ વેહિકલ્સ છે, ક્લોથ્સ છે, જે એન્ટરટેઇન માટે આપણને જેટલી બી વસ્તુ હોય, પોતાનું તો જે પોતાનું કુટુંબને સાચવે એને કરે અને એને એમાં પોતાનો સંતોષ થાય। મારું તો એવું માનવું છે કે મા બાપની સેવા કરવી એનાથી વધારે બીજું કોઈ સુખ નહીં મળશે। આખો દિવસ કોઈ કામમાં વ્યસ્ત રહીને જે મને સુખ આવે છે એ સુખ મારા માટે મોટું। દૂધ બાજરીને દીકરા આનંદ। જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ વિવિધ ઉપાર્જનની પ્રવૃત્તિઓ દ્વારા અને સાથે સાથે ભવિષ્યને પ્રારબ્ધને સુખમય બનાવવાના ઉપાય રૂપે
પોતપોતાની સમજણ અને શ્રદ્ધા મુજબ આપણે અનેક પ્રયોજનોનો આધાર પણ લેતા હોઈએ છીએ. પણ સુખની આ શોધનું પરિણામ શું? શું આ સુખ કાયમી છે? કાયમ માટે તો કોઈના પાસે નથી રહ્યું છે, ગમે તેટલું હોય કોઈના પાસે રહ્યું છે ના, પરમેનન્ટ કોઈ વસ્તુ નથી રહેતી, એ ક્યારેય નહીં, શક્ય નથી. આજે છે તો કાલે ના બી હોય. પ્રયત્નો મેં કર્યા છે પણ યા હજી સુધી બધું ત્યાં જ છે. કેવું પરમેનન્ટ સુખ જોતું કોઈ છે જ નહીં અત્યારે. ના, એવું તો એ તો શક્ય છે જ નહીં. ક્યારેક આપણું સુખ અન્યના દુઃખનું કારણ બની જાય છે. તો ક્યારેક આપણો ફાયદો એ અન્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. તો ક્યારેક બહારથી મેળવેલું આપણું સુખ સંજોગો બદલાતા આપણા જ દુઃખનું કારણ બની જાય છે. છતાં જાણે અજાણે જીવ માત્રમાં કાયમી સુખ મેળવવાની ઝંખના સ્વભાવગત રીતે હોય જ છે. શું આ શાશ્વત સુખ શક્ય છે? એવું સુખ જે આવ્યા પછી ક્યારે જાય જ નહીં અને બધાના માટે એક સરખું જ હોય, એવું શાશ્વત શું છે જેમાંથી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકે? તો પછી સુખ અને દુઃખની લાગણી જે અનુભવે છે એ કોણ છે? બહુ અઘરો પ્રશ્ન છે. ના, હજી એમાં ઊંડી ઉતરી બી નથી અને એટલું બધું એમાં નોલેજ લેવાનું મેં ટ્રાય બી નથી કર્યો કોઈ દિવસ. નિરુત્તર રહી જાય છે અનેક પ્રશ્નો, સમાધાન વિનાની રહી જાય છે અનેક શંકાઓ, અને પછી સુખ અને દુઃખ જીવનની ઘટમાળના એક ભાગ જ છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. તડકા છેડા જેવું છે કે આવ્યા કરે છે, આગળ સુખ દુઃખ એ જીવનનો એક ભાગ છે. બસ આયા કરે છે, થાય છે ને થયા કરે છે, બસ સુખી પાજા. ડાકો દુખાવો, ડાકો સુખાવો, એવું જીવનના અંદર બન્યા જ કરના. પરંતુ જેઓ તર્ક અને દલીલ જાણે છે, જ્ઞાન અને વિજ્ઞાનને જ માને છે, તેઓ કોઈ પોકળ અર્થઘટનોથી સંતોષ માની લેવાને બદલે દરેક પરિસ્થિતિમાં આનંદથી રહેવાનું વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા દરેક સમયખંડમાં. કેટલાક તેમાં સફળ થઈ પૂર્ણત્વને પ્રાપ્ત કરી શક્યા અને જગતને પણ એ માર્ગ બતાવતા રહ્યા. પરંતુ એમના પછી સમયાંતરે પોતપોતાની સમજણ મુજબ એ જ્ઞાનના અર્થઘટનના દ્રષ્ટિકોણ બદલાતા જવાના કારણે એ વિજ્ઞાન ઢંકાતું ગયું. મૂળ પુરુષોના હૃદયની વાત અને એમના અંતરનો આશય ક્યાંય ખોવાઈ ગયો. પરંતુ રાત્રિનો અંધકાર કાયમ નથી રહેતો. અંધારા કોટી વર્ષના પળસાઠમાં ઉલે ચશે ટંકો જ્યોતિ સ્વરૂપે પ્રગટશે.
કેમ બેટા, ઊંઘ નથી આવતી? ના બા, માકડ કરડે છે, તમને નથી કરડતા? હા કરડે છે. તો પછી તમે એમને મારી કેમ નથી નાખતા? અરે મારા દીકરા, એ બિચારો એના ભાગનું ખાઈને ચાલ્યો જાય છે ને. એ કંઈ ઓછો ટિફિન લઈને માંગવા આવે છે કે કંઈ આપજો માય બાપ. હવે આવ્યો હોય તો જમીને જ જાય ને. પણ આપણને કહીડે તો? જો દીકરા, આપણો આ દેહ એવો છે કે એનાથી કોઈને દુઃખ ન અપાય. જે આવે છે તે કંઈક સુખ પામીને જ જાય. તને સમજાય છે ને? હા બા. આ બાળકનું નામ છે અંબાલાલ. માતા ઝવેરબા તથા મૂળ ભાદરણ ગામના વતની મૂળજીભાઈ પટેલના પરિવારમાં નાનો પુત્ર. 7 નવેમ્બર 1908 રોજ ગુજરાતમાં વડોદરા પાસેના તરસાલી ગામમાં તેનો જન્મ થયો. ઘરમાં સૌનો લાડકો અને તોફાની હતો. એક દિવસ બેટા, તેને કેમ માર્યું? એને લોહી નીકળ્યું. પણ બા, એ પહેલા મને ગાળો બોલ્યો તો. એને બિચારાને માં નથી ને, તો એમાં મારે શું? હવે એની દવા કોણ કરશે? એ કેટલું રડતો હશે બિચારો, એને કેટલું દુઃખ થતું હશે. હા બા. તો આપણાથી કોઈને દુઃખ અપાય? ના. બેટા, આજથી તું નક્કી કર કે હું માર ખાઈને આવીશ, પણ કોઈ દાડો કોઈને મારીશ નહીં. તને વાગશે તો હું બેઠી છું ને, તારી દવા હું કરીશ. આવું? હા બેટા, મારું આટલું માન રાખજે. હા, સમજાયું બા. આમ માતુશ્રીએ બાળપણમાં અહિંસાના સંસ્કાર પૂર્યા. તો આપણાથી કોઈને દુઃખ અપાય? જે આવે છે તે કંઈક સુખ પામીને જ જાય. કોઈ દાડો કોઈને મારીશ નહીં, મારું આટલું માન રાખજે. ત્યાર પછી ક્ષત્રિય પ્રકૃતિ ધરાવતા અંબાલાલને જિંદગીભર મનથી પણ કોઈના માટે હિંસક ભાવ થયો જ નહીં. છોકરાઓ, આજે આપણે LCM એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ શીખીશું. એટલે શું સાહેબ? જો, લઘુત્તમ સામાન્ય અવયવ એટલે એવી નાનામાં નાની અવિભાજ્ય રકમ જે દરેક રકમમાં હોય. સાહેબ, તમારી આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા. એટલે આ બધા મનુષ્યો રકમો જ છે ને? દરેક જીવમાં નાનામાં નાના અને અવિભાજ્ય રૂપે આત્મા રહેલો છે, અને એ જ ભગવાન. આ રીતે નાની ઉંમરથી જ તેમનામાં અધ્યાત્મની ઊંડી સમજ હતી. અરે, આ તારી કંઠી તો તૂટી ગઈ. છો ને તૂટી. હવે આપણે બીજી કંઠી બંધાવવા ફરીથી ગુરુજી પાસે જવું પડશે. ના બા, મારે આવી કંઠી નથી બંધાવી. અરે પણ આ કંઠી તો બંધાવવી પડે ને બેટા, નહીં તો લોકો તને નુગરો, ગુરુ વિનાનો કહેશે. ભલે કહે. અરે બા, ગુરુ તો એને કહેવાય કે જે આપણને પ્રકાશ ધરે, સાચી સમજણ આપે. બાળપણથી કોઈ પણ પ્રકારનું બંધન પસંદ ન હતું. આમ આપણા સૌની જેમ એમના જીવનમાં પણ અનેક પ્રસંગો આવ્યા, પણ તેમાં એમની દ્રષ્ટિ કંઈક જુદી જ હતી. સાધારણ પ્રસંગો પરથી તેઓ અજોડ તારણ કાઢી લેતા. સોળ વર્ષની ઉંમરે તેમના હીરાબા સાથે લગ્ન થયા. તે વખતે તેમણે માથે પહેરેલો સાફો ખસીને આંખ પર આવી ગયો, તેથી નજર ફેરવતા બાજુમાં જ બેઠેલા હીરાબા દેખાયા નહીં.
ત્યારે તરત તેમને વિચાર આવ્યો કે આ પરણવાનું અંતિમ પરિણામ શું? બે માંથી એક જણને તો રંડાપો આવવાનો જ છે ને. જબરજસ્ત પેન્ટ ચડ્યું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો આવો અદ્ભુત વિચાર. 19 વર્ષની વયે તેમને ત્યાં પુત્ર જન્મ્યો અને એક વર્ષ પછી. લો ભાઈ, ભેંડા ખાઓ. અરે ભેંડા શેની ખુશીમાં છે અંબાલાલ? અરે પહેલા ખાઓ તો ખરા, પછી વાત. લો હવે કહો અંબાલાલ. આ પેલા મહેમાન આવ્યા હતા ને ગયા વર્ષે, તે ગયા. શું વાત કરો છો, તમારો દીકરો? હા, આ તો બધા કુદરતના મહેમાન કહેવાય. આવે ત્યારે આનંદ હોય અને જાય ત્યારે પણ આનંદ જ હોય. બે વર્ષ પછી પુત્રીનો જન્મ થયો અને તેના મૃત્યુ સમયે પણ આ જ સમજણ હાજર રહી. દાંપત્ય જીવનમાં પણ તેઓ એવી રીતે એડજસ્ટ થઈને રહ્યા કે ક્યારેય હીરાબા સાથે મતભેદ કે અથડામણ થયા જ નહીં. લગ્ન પછી હીરાબાને ઝામર થતાં એક આંખ ગઈ, પરંતુ તેઓએ જિંદગીભર તેમનો સાથ નિભાવ્યો. દરિયા કિનારે જેટી બનાવવાના કોન્ટ્રાક્ટના બિઝનેસમાં તેમની લાખો રૂપિયાની આવક હતી, પણ આખી જિંદગી ભાડાના મકાનમાં રહ્યા અને ઘર ખર્ચ માટે જરૂર પૂરતા 500 રૂપિયાથી વધારે વાપરતા નહીં. બાકીની આવકે પારકા માટે વાપરતા, પોતાને ખર્ચે લોકોને જાત્રાએ લઈ જતા. તેમનો સિદ્ધાંત હતો, વ્યાપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વ્યાપાર ન હોવો જોઈએ. તેઓ કહેતા કે મહેનત તો બધા જ કરે છે, પરંતુ આવક દરેકને પોતાના પુણ્યના આધારે મળે છે, એટલે આવક પુણ્ય કાર્ય માટે ખર્ચવી જ જોઈએ. તેમના ભાગીદારીના ધંધામાં તેમની ઉત્તમ વ્યવહારિક સૂઝ અને આવડતથી મુશ્કેલીના સમયે તેઓ ક્યારેય પણ ગૂંચવાયા નહીં. વ્યવસાય અને વ્યવહારને લગતું બધું જ કરતા કરતા એમનું ચિત્ત સતત પરમ સત્યની ખોજમાં અને અધ્યાત્મના અભ્યાસમાં જ રહ્યા કરતું. નિરંતર અંતરમાં એવું જ મંથન ચાલ્યા કરતું કે આ દુનિયા કયા આધારે ચાલે છે, આનો કર્તા કોણ છે. આવા અનેક પ્રશ્નોનો સાર તેઓ વૈજ્ઞાનિક ઢબે શોધતા રહ્યા. તેવામાં 1958માં જૂન મહિનાની એક સમી સાંજનો લગભગ 6 વાગ્યાનો સમય, ભીડથી ભરેલું સુરતનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર 3ના બાંકડે તેઓ ટ્રેનની રાહ જોતા બેઠા હતા. ત્યારે અચાનક એક જ કલાકમાં તેમને વિશ્વ દર્શન લાગ્યું. તમામ આધ્યાત્મિક રહસ્યોનો સંપૂર્ણ ફોડ પડ્યો. જગતની તમામ વાસ્તવિકતા અનુભવમાં આવી. અને આત્માનો સંપૂર્ણ અનુભવ થયો. એક ઐતિહાસિક આશ્ચર્ય સર્જાયું અને જગતને મળ્યા એક અજોડ અદ્વિતીય અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન. જ્ઞાન થયા પછી તેમનો અહંકાર
સંપૂર્ણપણે ઓગળી ગયો. અંદરના ભગવાન તમામ આવરણોથી મુક્ત થયા. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો નાશ થયો. પોતાના મન, વચન અને કાયા પરનો માલિકી ભાવ જ ના રહ્યો. સુરતના સ્ટેશન ઉપર 5:30-6 વાગે તે બાંકડો હતો તેની પર બેઠો હતો અને તે સમય એક કલાકમાં ધ્યાન બદલાઈ ગયું અને આખું બ્રહ્માંડ મને દેખાયું. ભગવાન શું છે, કોણે બનાવ્યું આ જગત, કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, હું કોણ છું, કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ કેવી રીતે છૂટે છે, મોક્ષ શું છે, હું ખરેખર શું છું એ ખબર પડી ગઈ. તેડા અહંકાર મારો ગયો, તેડા અહંકાર મારો ગયો, તેડા અહંકાર મારો ગયો. બધો જ વ્યવહાર હોવા છતાં તેમનું ચિત્ત પળે પળ અંદર પ્રગટ થયેલા ભગવાન સાથે એકાકાર રહેવા લાગ્યું. જ્ઞાન થયા પછી દાદાશ્રીની બસ એક જ ભાવના હતી કે જે સુખ હું પામ્યો તે આખું જગત પામે. આ ભાવનાના ફળ સ્વરૂપે એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે એમને થયેલી જ્ઞાન પ્રાપ્તિનો અદ્ભુત અનુભવ તેઓ અન્યોને પણ એ જ રીતે કરાવી શકતા જ્ઞાનવિધિ દ્વારા. જ્ઞાનવિધિ એક એવો વૈજ્ઞાનિક પ્રયોગ છે કે જેનાથી ફક્ત 2 કલાકમાં હું અને મારું એટલે કે આત્મા અને અનાત્મા વચ્ચેની ભેદરેખા પડી જાય છે અને પોતે આત્મા છે એવો અનુભવ થાય છે. જેમ શર્ટ જુદું છે ને એવું જ ફિલિંગ મારા બોડીનો લાગતો હતો, હું જુદો છું, આ બોડી જુદું છું. વ્યવહાર જુદો અને પોતાની અંદરની આખી જે અનુભૂતિ છે જુદી, એવું સરસ રહેતું હતું. અને સાથે સાથે આ જગતમાં સાચો કરતા કોણ છે તેની પણ સમજ પ્રાપ્ત થાય છે. તે પછી જીવનમાં આ જ્ઞાનની સમજણ ગોઠવવાથી આધિ વ્યાધિ ઉપાધિમાં પણ નિરંતર સમાધિ જ વર્તાયા કરે છે. આપણી જે દ્રષ્ટિ અત્યાર સુધી સુખ દુઃખનું કારણ અન્ય લોકો અને પરિસ્થિતિઓને માનતી હતી તે દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે અને આપણા સુખ દુઃખના બધા જ કારણ અને નિવારણ આપણી અંદર જ છે એવી સ્પષ્ટ સમજ કેળવાય છે. મારું જે પરિવર્તન છે એવું આવ્યું કે હું બહુ ક્રૂર મગજનો હતો. આમ 2 ના આવે મારા 2 મોજામાં તો હું બહાર ના નીકળ્યો એવો મગજનો હતો. એ બધું એકદમ ડાઉન થયું, મને કોઈ જાતનો ભય ના લાગ્યો. પછી બહારનું કશું જ બદલાતું નથી, એ જ પરિવાર, એ જ સંસાર, એ જ ઓફિસ, છતાં પણ સાચી સમજણથી અંદર બસ આનંદ જ આનંદ. એટલો અંદર થી આમ ઉલ્લાસ ને આનંદ હતો ને કે જાણે બધું અંદર થી ખાલી થઈ ગયું છે. કોઈ પણ જાતના કારણ વગર મોટા સમુદ્ર ની હું બેઠો ને મોટા ફુવારા ઉડતા એવા આનંદ ના ફુવારા ઉડે છે તો કેવું પડે, સરસ સરસ સારો આનંદ. દાદા ભગવાન પાસે જ્ઞાન લીધું પછી બધી સકડક ચાલી ગઈ અને આનંદ આનંદ જ છે, જેનું વર્ણન કરવું પણ શક્ય નથી એવો આનંદ આનંદ. અને સકડક કંઈ આવે ત્યારે સાથે જ હોય છે એવો અનુભવ આવ્યા જ કરે છે. મને એટલું બધું મને કનેક્શન ફીલ થઈ ગયું મારા ફેમિલીથી કે હું કંઈ નથી શકતી. કે દીવડો કે દીવડો કે દીવડો દાદાએ પ્રગટાયો, કે દીવડો અમર થાય રે. Yeah.
પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા, આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે જે વાંચવું ના પડે, ગોખવું ના પડે, યાદ ના રાખવું પડે, પણ એની મેળે જ હાજર થઈ જાય, સતત વર્તાયા જ કરે એવું સ્વયં ક્રિયાકારી. જે એક ક્રોધ બહુ થતો, એટલે ક્રોધ એવો બધો થતો અને સામેનું સાંભળ્યા વગર થપ્પડ મરાઈ જાય, કે એવી પરિસ્થિતિ થઈ કે જ્ઞાન લીધા પછી 6 મહિનામાં મને પણ ખબર ન પડી કે ભાઈ ફાઇલ 2 એમ કીધું કે કેમ તમારી આટલો બધો ફેરફાર થઈ કે તમે ખીજાતા નથી. તો એ અમને ખબર પડી કે આવી અસર કેમ થઈ ગઈ, એમ કાંઈ નહીં, એમ કે હાલો હું રોકું નહીં, મરાય નહીં, જ્ઞાન લીધું છે મરાય, પણ એવો ભાવ જ પેદા ના થયો એમ. તેઓ હંમેશા કહેતા, હું જે રસ્તે ચાલ્યો, જે અનુભવ મને થયો, એ જ રસ્તો તમને બતાવું છું. કારણ કે વિજ્ઞાનની રીત એક જ હોય છે, ગમે તે માણસ પ્રયોગ કરે, પણ રીત બરોબર હોય તો પરિણામ એક સરખું આવવું જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થયેલ આવા અદ્ભુત આત્મ અનુભવનો શાસ્ત્રમાં અક્રમ માર્ગ તરીકે ઉલ્લેખ કરાયો છે. ક્રમિક માર્ગ એટલે ક્રમે ક્રમે, પગથિયે પગથિયે ઉપર ચડવું, અને અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ, શોર્ટકટ. અનંત જન્મોની સાધના અને જપ તપથી પણ જે સ્વરૂપ પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે અહીંયા સહજ રીતે પ્રાપ્ત થાય છે આ અક્રમ વિજ્ઞાનીની કૃપાથી. એક એવા જ્ઞાની જેમને શિષ્યો, પૈસા, વિષય, માન કશાની ભીખ નથી, જીવ માત્ર માટે વિશ્વવ્યાપી કરુણા છે. જેમની ક્રિયાઓ સંસારી હોવા છતાં સંપૂર્ણ રાગ દ્વેષ રહિત છે, સીધું સરળ વ્યક્તિત્વ, આંખોમાં અલૌકિક તેજ અને ભલભલાના અહંકારને ઓગાળી નાખે તેવું નિર્દોષ નિખાલસ સ્મિત, બાળક જેવા સરળ, મેરુ સમાન અચળ અને સાગર જેવા ગંભીર, જેમની આંખોમાં સૂર્ય જેવો પ્રતાપ અને ચંદ્ર જેવી શીતળતા ઝળકે છે, તેમને દાદા ભગવાન કહેનારને તેઓ હંમેશા કહેતા, આપ તો જે દાદા ભગવાન છે તેને જ આપણે આ કીર્તન ભક્તિ કરીએ છીએ, ગુરુમાં જ, એટલે હું દાદા ભગવાન નથી, એમ અહીં પ્રગટ થયા છીએ દાદા. તમને જે આ દેખાય છે તે દાદા ભગવાન નહોય, આ તો એ એમ પટેલ છે, હું તો માત્ર જ્ઞાની પુરુષ છું, દાદા ભગવાન તો મારી મહી પ્રગટ થયા તે છે, જે 14 લોકના નાથ છે, એ તમારા બધાયમાં છે પણ અવ્યક્ત રૂપે રહેલા છે, જ્યારે અહીં અમારી મહી સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. એમના અજોડ અલૌકિક પ્રત્યક્ષ પ્રશ્નોત્તરી સત્સંગમાં સૌ કોઈ પોતાને મૂંઝવતા તમામ અધ્યાત્મ, ધર્મ અને વ્યવહારલક્ષી પ્રશ્નોના સમાધાન મેળવતા. સાવ સીધી સરળ સાદી ભાષામાં સ્પષ્ટ રીતે સમજાય તેવી જ્ઞાનની ગુહ્યતમ વાતો, રોજબરોજના વ્યવહારુ દ્રષ્ટાંતો સાથેની તેમની વાણીમાં, તેમના સહજ પ્રસન્ન નિર્મળ ચહેરામાં સૌને
આત્મીયતાનો અનુભવ થયો. પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે જ એમની વાણી વહ્યા કરતી. એમણે ક્યારે ઉપદેશ નથી આપ્યો. એ ગુરુ નહીં પણ ગાઈડ છે, માર્ગદર્શક છે. ઉપર જે આવરણ છે એની પર, એ આત્મા ઉપર જે આવરણ છે એને તેથી અવ્યક્ત થાય છે, વ્યક્ત થઈ શકતો નથી. એટલે એ આવરણ મેં જેટલો કોણા પડ્યો તેટલું અજવાળું બહાર નીકળે છે. કેટલું આપણે આ લાઈટ હોય એને ઘડો ઉપર મૂકી દઈએ તો અંધારું બહાર થઈ જાય ને, એમાંથી એક કોણ ઉપાડીએ તો એ અંશ અંશ અજવાળું. આમ પરમ પૂજ્ય દાદાશ્રી ગામે ગામ અને દેશ વિદેશમાં પરિભ્રમણ કરીને સત્સંગ તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી જીવનની અંતિમ ક્ષણ સુધી સૌને મોક્ષનો માર્ગ, શાશ્વત સુખનો માર્ગ પમાડતા રહ્યા. એશી વર્ષની વયે 2 જાન્યુઆરી 1988 ના રોજ વડોદરા ખાતે સંપૂર્ણ સમાધિ દશામાં તેમનો દેહ વિલય થયો. પરંતુ સૂક્ષ્મ રૂપે, જ્ઞાન સ્વરૂપે અનેકોને દાદાશ્રીની હાજરી આજે પણ અનુભવાય છે. જગતમાં વધુને વધુ લોકોને આ જ્ઞાન પ્રાપ્ત થતું જ રહે અને તે સૌ શાશ્વત સુખને પામે તે માટે તેમણે અગાઉથી આયોજન કરી રાખેલું. સતત 20 વર્ષ સુધી દાદાશ્રીના સાનિધ્યમાં તેમની જ સેવામાં સમર્પણ ભાવે રહી જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ એ રીતે રહી અધ્યાત્મના શિખરે પહોંચેલા ડૉક્ટર નીરુબેનને દાદાશ્રીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવાની સિદ્ધિ આપી. દાદા ભગવાને પોતે જાતે જ દીપકભાઈની અંદર, નીરુબેની અંદર, દાદા ભગવાન તમારી મૈથી બોલશે, તમે ધારો તે બોલશે, એવી સિદ્ધિ મૂકી આપી હતી. જે દ્વારા પૂજ્ય નીરુબેને દાદાના પગલે પગલે તે જ રીતે સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિશ્વભરમાં સૌ કોઈને નિમિત્ત ભાવે કરાવી. સૌમ્ય, પ્રેમાળ એ જ જ્ઞાનની વાતો અને એ જ સરળ આત્મીય શૈલી. એમના સંપર્કમાં આવીને દરેકને વાત્સલ્ય અને શુદ્ધ પ્રેમની અનુભૂતિ થઈ. અને અહીંયા નિરૂમા પાસે આવીએ ને તો એક ભાવ થયા કરે છે, વાત્સલ્ય મૂર્તિમાં તમે એક જ અમને. સચ મેં આપકો દેખતી મેરે આંસુ નિકલને લગ જાતે હૈ. મારા જે વ્યસનો છે એ આજે આપી દેવા છે તમને. અંદરથી બહુ જ ભય લાગે. હા, મારા આશીર્વાદ છે અને સાસુને પ્રેમથી હગ કર, ભેટ એમને, ભેટ સાસુને ભેટ. હા, એની ભયની ગાંઠ કાઢવા માટે હું પણ આપની સાક્ષી, આપના સમક્ષ માફી માંગુ છું કે મારા નિમિત્તે એનો ભય નીકળી જાય. બસ હું એ જ માંગુ છું, મારે તો હવે છૂટવું જ છે. મુક્ત મને, ડાયરેક્ટ, પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ કે શંકાઓ વિશેના પ્રશ્નો પૂછી સમાધાન મેળવી શકાય તેવી સત્સંગ વ્યવસ્થાને વિશ્વભરમાં પ્રચંડ પ્રતિસાદ મળતો ગયો. દરેકને એમ જ લાગે કે આ મારી પોતાની જ વાત છે, પછી એ આધ્યાત્મિક હોય કે વ્યાવહારિક. નહીં તો અમુક શાસ્ત્રોમાં કહે છે કે સર્વ તે પરબ્રહ્મ જ છે. ઇન અધર વર્ડ્સ કે ભાઈ, આજે આપણને આકાશ ને વગેરે દેખાય છે એવું કંઈ છે જ નહીં. બેનોને કે છે કે ભાઈ માતાજી શરીરમાં આવ્યા, એટલે એ શું છે એ મને બહુ આમ ઈચ્છા થશે પૂછવાની.
એટલે આપણા જીવનમાં પુરુષાર્થને લીધે શું મળે છે અને પ્રારબ્ધને લીધે શું છે? એ સ્વર્ગ અને નર્ક આ ધરતી પર જ છે, ઘણા એમ કે તો ધરતી પર જ છે આપણે માની, તો એ બીજે ક્યાં સ્થળે આવેલા છે કે અહીંયા જવાય એમ? વેદાંત દર્શન અને જૈન દર્શન વચ્ચે શું તફાવત છે? બેઠતી હું એક એક ઘંટા મંદિર મેં, કુછ ભી નહીં હોતા હૈ, ઇધર સે આતા હૈ, ઇધર સે જાતા હૈ, શાંતિ, સારા દિન અશાંતિ હૈ, રાત કો નીંદ ભી નહીં હૈ, અશાંતિ હૈ, ક્યા કરે, કુછ ઉપાય બતાઓ. જો ભી હમે સુખ દુઃખ પ્રેઝન્ટ મેં મિલ રહે હૈ, યે હમારી પાસ્ટ કી રિફ્લેક્શન હૈ કે હમ ફ્યુચર અપના અપને કર્મો સે બના રહે હૈ. ત્યારે કોણ બધી ડિસાઈડ કરે થી આપણે કયું શરીર મળવું જોઈએ? ને આ દુનિયામાં જે ધરતીકંપ થાય છે કે સુનામી થાય છે કે જે બી કોઈ ખરાબ વસ્તુ થાય છે એ બધી કોણ ડિસાઈડ કરે? તો મને મોક્ષ શા માટે લેવો જરૂરી છે? આપણે બધા મોક્ષ પાછળ શા માટે દોડ્યા જઈએ છીએ? દરેક સંપ્રદાય એવું જ કહે છે કે આપણે મોક્ષ લેવો જોઈએ. એટલે મોક્ષનો અર્થ તમામ દુઃખોથી છૂટો અને કાયમનું સુખ મેળવો. અને આમ યુગો બાદ જેમના દ્વારા એક અદ્ભુત મોક્ષ માર્ગ આપણી સમક્ષ ખુલ્લો મુકાયો, એવા જ્ઞાની અને તેમના જ્ઞાનની આપણને સૌને પણ ઓળખ કરાવવા પૂજ્ય નીરુમાં સતત પ્રયત્નશીલ રહ્યા. દાદાની વિતરાગતા ખરેખર જોવા જેવી હતી. બધા ભક્તિભાવથી એમને પગે લાગતા હોય તેમ એની સાથેનું ડીલિંગ, અને કોઈ બરાબર છંછેડેલો દાદાને હામાવરિયો થઈને આવ્યો હોય દાદાને ઉડાડવા, ટેસ્ટિંગ કરવા, આમાં એ પાંચ એ હાસ્ય, એ જ વિતરાગતા. કોઈ ગાળો આપે, અપમાન કરે તો એ હસતા જ હોય, મુક્ત હાસ્ય જ હોય એમનું. ત્યારે આપણને પૂરેપૂરો ખ્યાલ આવે છે કે આ જ્ઞાનીઓ કેવી રીતના રહેતા હોય છે. એક ભાઈ હતા, એ આખું સંભાળતા હતા બધું મંદિરનું, એનાથી 2 લાખનો કંઈક લોસ થઈ ગયો. જે કાર્વિંગ કરવાની હોય ને પથ્થરમાં, માર્બલ, તે હવે આખું આમ ગોઠવવાનું હોય ને એને બદલે રિવર્સ કાર્વિંગ થઈ ગયા એની. તો પેલા ભાઈ દાદા પાસે આવતા બહુ ગભરાય, ખુલ્લા ના થાય. 15 દાડા પછી દાદાએ કેવડાવ્યું, એટલે ભાઈ આવ્યા. દાદા એટલા પ્રેમથી એટલી કરુણા કહ્યું, આવો આવો કે છે, અમે તો તમારી ક્યાંની રાહ જોતા હતા, કે આવો આવો બેસો બેસો મારી બાજુ બેસો. પછી એની દ્રષ્ટિને જે આવો આવો કહ્યું ને, એટલામાં જ પેલો માણસ એકદમ હળવો ફૂલ થઈ ગયો. આત્યંતિક કલ્યાણની વાત છે. કેમ કરીને જીવો મોક્ષે જાય, કેમ કરીને જીવો તમામ દુઃખોથી મુક્તિને પામે, એ જ મેં ઘોડાયા કરે રાત દિવસ રાત દિવસ. એ કરુણા કહ્યું છે શું? દાદાને પણ 79માં જાન્યુઆરીની 15 તારીખે આવી જ રીતના ફ્રેક્ચર થયેલું. એક્સરે બસકી બધું પડાવ્યું હતું, પણ ફાઇનલ ડાયગ્નોસ તો થઈ ગયું કે ભાઈ આ થાપાનું ફ્રેક્ચર છે, એટલે ફ્રેક્ચર ને એક ફીમર. હવે એની ટ્રીટમેન્ટ એટલે તમે આપણે સર્જરી કરાવવી જ પડે. બધા દાદાને બહુ માને એટલે બધા ભેગું થઈ ગયું, આખું જુનિયર ડૉક્ટર, સિનિયર મોસ્ટ ડૉક્ટર બધા ભેગા થઈ ગયા. દાદા પાસે બધા દર્શન કરતા જાય અને દાદાને મળતા જાય. પછી ડૉક્ટર અશોક ઠક્કર બધાને કહે એમના જુનિયર્સને કે જુઓ જુઓ કે છે, ઉઘાડો આત્મા જો હોય તો દાદાની અંદર તમને દેખાય કે છે. જો તો જુઓ આટલું ફ્રેક્ચર થયું છે, કેટલું પેઇનફુલ હશે. ત્યાં એમના મોઢા ઉપર કેટલું સુંદર મુક્ત હાસ્ય છે કે છે, હાસ્ય તો જરાય જતું નથી. અમે બધા ત્યાં જ હતા, મુક્ત હાસ્ય દાદાનું, અને જરાય કોઈ જાતની વેદના નહીં, કોઈ જાતનો કોઈ કંઈ કમ્પ્લેન પણ નહીં, કશું જ નહીં. એક સરસ પ્રસંગ છે દાદાની સાથેનો. એક યંગ છોકરો હતો, એને કે વેકેશન હશે એટલે આયા દાદા પાસે, હવા ત્યાં સુધી બેહી રહે. એક દાડો અચાનક કે છે, દાદા મને તમને ગોળીબાર કરવાનું મન થાય છે કે છે.
એ દાદા એટલી સહજતા કે જરાય આમ ફેરફારની મોડાની રેખા ઉપર કશું એમ. પણ તું મને કહે ને કે મારી શું ભૂલ થઈ છે તને મારે ગોળીબાર કરવાનું મન થાય છે કે મને. પેલો કે છે દાદા સવારથી હું બેઠો છું ને તમારી વિધિ કરવા માટે હું 3 વાર ઉભો થયો કે છે. આ બધા મોટા મોટા ને બધા એમને પહેલી વિધિ કરાવે છે ને મને છે તો બાજુ બેહાડી દે છે. એટલે મને એમ અંદર વિચાર આવે કે આ પક્ષા પક્ષી કરે છે એટલે મને ગોળીબાર કરો ગોળીથી મારી દેવાનો વિચાર આવે છે. દાદા કે બહુ સારું થયું તે મને કહ્યું હતું કે તું આવું મને તું ખુલ્લું બોલી શકે કેટલી મોટી વાત કહેવાય. નહીં તો કે છે આ બોલી જ ના શકે કે છે. અમે બધા બેઠા હતા અમે લોકો દાદા એની તો ખરી પણ તમારી કેટલી નોબલનેસ કે આવું બોલે તો તમને કશું થતું નહીં ઉપરથી એનું પોઝિટિવ આટલું ઊંચું જોઈ શકો છો તમે. પછી દાદા એને સમજણ પાડી ભાઈ તું તો અત્યારે નવરો છું વેકેશનમાં આવવાથી હું સુધી બેઠેલો જ છું કે છે પણ આ બધા કેટલી મુશ્કેલીમાંથી આવે છે મને ખબર છે. દોડા દોડીમાં ભાગા ભાગે કેટલા ટેન્શનમાં એ 2 મિનિટ બેસીને એની તરફ જતું રહેવું હોય તો હું એને પહેલો ચાન્સ આપો તું ક્યાં જવાનો છું બેઠો છું આ લોકોને પેલું પતાવી દેવા દો ને એવું અમારું એડજસ્ટમેન્ટ હતું. બાકી અમારે પક્ષા પછી હોય જ નહીં ને. પછી પેલો કે હા દાદા મારી ભૂલ થઈ. એ જ્ઞાનીની કરુણા કે ઓર જ હોય છે. નિરૂમા આમાં તો ઘણા એવા બી છે કે જેમને દાદા ભગવાન રૂબરૂ મળેલા. આ રામભાઈએ તો દાદા ભગવાનને જોયા પણ નહોતા પણ તે છતાં બી જ્યારે તમારા થ્રુ દાદાનું જ્ઞાન લીધું તો આજ સુધી જાણે નિરૂમાએ નહીં પણ પ્રત્યક્ષ દાદાએ મને જ્ઞાન આપ્યું હોય એવા જ ભાવ કાયમ રહે છે. જય સચિદાનંદ. એ જ દાદા જ્ઞાન છે. જ્ઞાન એ સ્થૂળ સ્વરૂપે નથી એ જ્ઞાન સ્વરૂપે છે. દાદા પોતે કહેતા હતા કે દાદા ભગવાન એ જ્ઞાન સ્વરૂપે છે. ફિઝિકલ દાદા ભગવાન નથી. ફિઝિકલ તો એમ પટેલ છે. 20 વર્ષના એમના સાનિધ્ય દરમિયાન પૂજ્ય દાદાશ્રીની વાણીના એક એક શબ્દને એમણે ટેપ રેકોર્ડરમાં ઝીલ્યા અને જ્ઞાની પુરુષની આ અલભ્ય વીતરાગ વાણીને પુસ્તકો સ્વરૂપે આપણને સૌને ઉપલબ્ધ કરાવી. આજે પણ પૂજ્ય દાદાશ્રીના જગત કલ્યાણનું આ મિશન એ જ રીતે આગળ વધી રહ્યું છે. પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત તથા પૂજ્ય નિરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માધ્યમથી હવે અમને તો ખાતરી થઈ છે કે હવે બરાબર થઈ ગયા છે દીપકભાઈ. અને હવે અમે નક્કી કર્યું છે કે દીપકભાઈ જ્ઞાન આપવાનું શરૂ કરે. તેઓ 17 વર્ષની વયે એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન પૂજ્ય દાદાશ્રીની સેવામાં સમર્પિત થઈ ગયા હતા. આંખોમાં એ જ તેજ, ચહેરા પર એ જ બાળક જેવું નિર્દોષ સ્મિત, વાણીમાં એ જ નમ્રતા અને મૃદુતા અને એ જ જ્ઞાન. જાણે પૂજ્ય દાદાની પ્રતિકૃતિ જોઈ લો. ત્રણ પ્યોરિટી છે અહીંયા. એક વિષય વિકાર એ તોફાન ના જોઈએ. પછી માન કીર્તિ સન્માન આપો ને આને આગળ બેસાડો ને આને પાછળ ખસેડો તે માનની પ્યોરિટી. અને ત્રીજું લક્ષ્મીની પ્યોરિટી. તો આ 3 પ્યોરિટી સાથે બધા જીવન જીવીએ છીએ. ઉલટાનું પોતાનું જ તન મન ધન જગતના કલ્યાણ માટે વાપરીએ છીએ કે મારે કોઈનું કંઈ જોઈતું જ નથી મારું છે એ જ લોકોને માટે વાપરી નાખવાનું. દાદા ભગવાને પણ એમને અમને સમજણ આપી છે પરંતુ મારે આપની પાસેથી એ જાણવું છે કે અક્રમ વિજ્ઞાન કોને કહીશું. ક્રમિક માર્ગ એટલે શું? મનને શુદ્ધિ કરે, વચન શુદ્ધિ કરે, દેહ શુદ્ધિ કરે, ક્રોધ કાઢે, માન કાઢે, લોભ કાઢે, કપટ કાઢે, કરતાં કરતાં આત્મામાં આવું તો આ બધાને રહેવા દઈને બાજુમાં સીધું ડિસ્કનેક્ટ કર્યું. જેમ 50 દુર્ગુણો હોય, 50 દોષો અને જેમ 50 ડબ્બા અને આત્મા એન્જિન હોય તો એક એક ડબ્બો છૂટો કરો છૂટો કરો છૂટો કરો
ત્યારે આત્માનો મોક્ષ થાય, બધા ડબ્બા છૂટા થાય ત્યારે. ત્યારે અહીંયા અમે શું કરીએ છીએ, આ આંકડો ડબ્બા અને એન્જિન વચ્ચેનો છોડાવી દઈએ અને એન્જિનનો મોક્ષ ડબ્બા પડી રહે, શોર્ટકટ આખો. આપણા પુણ્યોદયે શાશ્વત સુખનો આ માર્ગ આજે પણ ખુલ્લો છે. તો મને એવું લાગ્યું કે મને શાંતિનો કિનારો મળી ગયો. મુજે લગતા શાયદ સદીઓ સે મુજે ઉસકી તલાશ થી જો મેરી પૂરી હો ગઈ. હું ખરેખર બહુ કસાઈ ગયો એ દિવસે જ્ઞાન લીધું અને ભજગોવિંદ ભાઈના અહંકારના ભૂકે ભૂકા થઈ જાય જેમ સુનામી ના થયા ને, તો એસા લગ ગયા કે સારે જીવન કે સારે પ્રશ્ન સમાપ્ત હો ગયે. કે કલ જ્ઞાન વિધિ ભી અટેન્ડ કિયા એન્ડ આઈ વોઝ ફીલિંગ સો ગુડ ધેટ આઈ વોઝ સો કામ. ઓ જો નેગેટિવ થિંકિંગ જો આતી થી જો જ્ઞાન લેને સે પહેલે વો આજ સુબહ સે એસા મહેસૂસ હો રહા વો નેગેટિવ થિંકિંગ થી ની મેરે મે. મારો અનુભવ એ થયો કે પૂર્ણ રાત્રિ અને સવારે ચાલતી વખતે મને એમ થયું કે હું અરીસામાં જોઉં છું, લાઈક કઈ બે વ્યક્તિ અલગ હોય. કારણ દાદા પોતે જ કહે છે ને કે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે અને મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ થયેલા અને એમણે જે જગતને આપ્યું એ સાયન્સ આપ્યું છે. ધર્મ અને સાયન્સમાં બહુ ડિફરન્સ છે. ધર્મ એટલે શું, ખરાબ છોડો સારું પકડો, અશુભ છોડીને શુભમાં જવું એને ધર્મ કહેવાય છે. જ્યારે આત્મસન્મુખ થવું અથવા તો તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરવી એને અધ્યાત્મ કહેવાય છે. એમ ધર્મ ગમે તેટલો કર્યો ને તોય છેવટે પુણ્ય બંધાય છે અને પુણ્યનું ફળ સંસાર મળે છે, મોક્ષ થતો નથી. તત્વવિજ્ઞાન જુદું જ છે આખું, એનાથી બહાર છે આખું. જ્યાં તત્વોનું એનાલિસિસ પ્રાપ્ત કરી શુદ્ધ તત્વોને ઓળખવાની જ વાત છે, એવું આત્મા પણ આ દેહમાં શુદ્ધ તત્વ સ્વરૂપે રહેલો છે, જળ પણ તત્વ સ્વરૂપે છે અને તત્વો ભેગા થવાથી આ દેહ બન્યો, મન બન્યું, વાણી બની, આ વ્યવહાર બન્યો, બધો પતિ પત્ની મા બાપ છોકરા બધો વ્યવહાર બની ગયો. આ બધા વ્યવહારમાં મૂળ તત્વ શુદ્ધ હતું છે અને રહેલું જ છે. હવે બોલો, જ્યારે એ દ્રષ્ટિ મળે છે ને ત્યારે આપણને લાગે છે કે આ વ્યવહારમાં ગૂંચવાડો રહ્યો જ ક્યાં પછી, તો આ એ જ પકડવાનું છે. દાદા કહે છે અમને ના પકડશો, અમારા વિજ્ઞાનને પકડો. આજે કોમ્પ્યુટર કોણે બનાવ્યું એ સાયન્ટિસ્ટને આપણે પૂજા કરીએ છીએ, એના પાઠ મંત્ર જાપ કરીએ છીએ, સાયન્સનો લાભ લઈએ છીએ. અને અમે એ જ કહેવા માંગીએ કે તમે આ સ્પિરિચ્યુઅલ સાયન્સનો લાભ લો. લાખો લોકોએ આ સુખનો અનુભવ કર્યો છે, આપણે શું કામ વંચિત રહેવું જોઈએ? નૂરે અમીન, ભાવનગર. એટલે મેં વિશ્વ ધર્મની પરીક્ષા દીધી, એમાં ઓલ ઇન્ડિયામાં મારો સેકન્ડ નંબર આવ્યો. વિશ્વમાં જેટલા ધર્મ છે ને બધે એમાં પ્રેક્ટિકલ જઈને મેં કરી જોયું, બધે જઈને પછી મેં આપનું જ્ઞાન લીધું અને તેથી મને એવું ફાઇનલ મેં ડિસિઝન કર્યું કે વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન હોય તો એ આપનું જ્ઞાન છે. ભલે મુસ્લિમ જન્મે હું મુસ્લિમ છું, મારી એ જ ભાવના છે કે બધા ધર્મના બધા જ લોકો પામે. અને આ જ્ઞાન એવું છે કે કોઈ ધર્મ કે વાળો કે સંપ્રદાયનો નથી, આ તો જ્ઞાનીઓનું જ્ઞાન છે, દાદાનું જ્ઞાન છે ને ચાલી આવ્યું છે અને એ ચાલ્યું રહેશે અને ખૂબ લોકો પામશે. દાદા કહેતા કે આ અડધા જગતનું કલ્યાણ થઈ રહેશે. તો આપણી પાસે દીવો છે, કોળિયું છે, વાટ છે, ઘી પૂરેલું છે, પ્રગટ દીવાને અડાડવાની જરૂર છે. અમારી પાસે દાદા ભગવાનની કૃપાથી મારો દીવો સળગ્યો, મારી પાસે તમારોય સળગી શકે એવું છે. અને આપણા ઘરમાં જો અજવાળું થયું, અજવાળું એનું નામ કહેવાય કે તમામ અથડામણ ડખોલોથી મુક્તિ થાય, એક વખત અજવાળું કરાવી લેવાની જરૂર છે. અને સહેજે થાય એવું છે, બે જ કલાક જિંદગીના જો કાઢ્યા અને જો દુઃખોથી મુક્તિ થતી હોય તો કોણ ચૂકે આવું સરસ. અને તમે પોતે જ અનુભવ કરવાનો છે. આ કંઈ અમે શિષ્ય બનાવવા માગતા નથી કે અમે કહીને કે અમારું ગુરુપદે સ્થાપન કરવા માગતા નથી. અમને જે સુખ મળ્યું, તમામ દુઃખોથી મુક્તિ, કોઈ પણ પરિસ્થિતિમાં મને દુઃખ થઈ શકતું નથી, તો પછી એવું સુખ તમે પ્રાપ્ત કેમ ના કરી શકો? બે જ કલાકમાં તમને એમ લાગશે કે હો, આ પ્રાપ્ત થયા પછી મને એ જ વસ્તુ મળી જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપી હતી, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને આપી હતી, રામચંદ્રજીને વશિષ્ઠ મુનિ પાસેથી મળી હતી. જીવ શિવનો ભેદ મટી ગયો એ આપણને પોતાને જ અનુભવમાં આવશે. ત્યારે આપણને લાગશે કે મેં કોઈ ધર્મ બદલ્યો નથી, મેં કંઈ સંપ્રદાય છોડ્યો નથી કે મેં કંઈ ગુરુએ છોડ્યા નથી, મારા પોતાના જ આત્માનો સાક્ષાત્કાર હું પામી શક્યો. તો અહીં તમને શોર્ટકટ, સહેલો રસ્તો અને ઇઝી અને જીવન વ્યવહારમાં એપ્લિકેબલ, મોસ્ટ એપ્લાઇડ
મોસ્ટ પ્રેક્ટિકલ રસ્તો આપી દઈએ છીએ. અને એ રસ્તો પ્રાપ્ત કર્યા પછી તમે જાતે જ અનુભવશો કે મારો ધર્મ, મારા ગુરુ, મારું જીવન ક્યાંય હું ફેરફાર કરતો નથી, ફક્ત મારી દ્રષ્ટિ બદલાય છે અને દુઃખોથી હું મુક્તિ પામું છું. જય સચ્ચિદાનંદ. આખું જગત શાશ્વત સુખને પામે એ જ હૃદયની ભાવના સાથે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.